મોરબીના વાંકાનેરના પીપરડી ગામ ખાતે માનસિક અસ્થિર મગજની તરુણી પર દુષ્કર્મ આચરનાર એવા નરાધમ સાગર ડાંગરની પોલીસે ધરપકડ કરી હતી. મૂળ રાજકોટના વતની સાગર રસિક ડાંગરે પીપરડી ગામમાં રહેતી 14 વર્ષ માનસિક અસ્થિર મગજની તરુણીને હવસનો શિકાર બનાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે હવસનો શિકાર બનેલ તરુણીને પ્રેગ્નન્સી રહી જતા આ ભાંડો ફૂટ્યો હતો. આ અંગે પીડિતા તરુણીના પરિવારજનોએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ એવા સાગર રસિક ડાંગરની દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો બનાવ છે જેમાં માનસિક રીતે અસ્વસ્થ સગીરા ઉપર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે. આ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક જે નવી ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2018 છે એ અનુસંધાને આઈપીસી કલમ 376 અને અન્ય પોક્સો અને બધી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મનો આ ગુનો છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જે આરોપીને પકડવામાં આવ્યો છે એ આરોપી આ સગીરાના કોન્ટેક્ટમાં કઈ રીતે હતો અને એનો મિસયુઝ કઈ રીતે કર્યો હતો માનસિક અસ્વસ્થતાથી એટલે જે અમને આજે આ પ્રાથમિક જે માહિતી મળી છે જે સગીરાના મમ્મી પપ્પા તરફથી માહિતી મળી છે એ ફક્ત 13 કે 14 વર્ષની જ છે, 13.5 વર્ષની છે. અને એના મમ્મી પપ્પા જ્યારે નોકરી પર જતા હતા ત્યારે બાજુના જે અંકલ છે એમના ઘરે આ છોકરીને રમવા માટે મૂકીને જતા હતા અને એમાંથી એ જે અંકલ છે એમનો જે ભાણિયો છે એ મામાના ઘરે આવતો હતો જે એ ભાણિયો જે આરોપી સાગર છે એના દ્વારા અવારનવાર આ સગીરા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. અને સમગ્ર હકીકત ત્યારે ધ્યાન પર આવી છે જ્યારે આ સગીરાને ગયા વીકમાં ઉલટી ને એવું ચાલુ થયું હતું અને ત્યારબાદ જ્યારે એને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એને 3 મહિના અને 15 દિવસનો ગર્ભ રહી ગયેલો છે. અને એના આધારે રાજકોટ સિવિલ હોસ્પિટલથી અમને એમએલસી કેસ મળ્યો હતો અને જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અનુસંધાને સિવિલ હોસ્પિટલ દ્વારા જે બાળકી છે માનસિક રીતે અસ્વસ્થ એનું સાયકેટ્રિક કાઉન્સેલિંગ નહીં કરવામાં આવ્યું હતું અને એના કાઉન્સેલિંગ દરમિયાન આ ઘટસ્ફોટ થયો હતો કે આ જે વ્યક્તિ છે જે એના દુષ્કર્મ કરવામાં આવતું હતું અને એ જે માહિતી અમને પ્રાથમિક મળી એના પહેલા જ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ વ્યક્તિઓ જે આ બાળકીના સંપર્કમાં એના રિલેટિવને તમામના લોકોની પૂછપરછ માટે એમને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ આવ્યા. એમાં સાગર જે છે એને થોડીક જાણ થઈ જતા એનો ભાંડો ફૂટી જશે એવી જાણ થઈ જતા ભાગવાની કોશિશ કરી રહ્યો હતો અને એને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તાત્કાલિક પકડી લીધો છે. હાલના તબક્કે સાગર રસિક ડાંગર છે એનું નામ ખુલવા પામેલ છે અને બાળકીની જે પ્રાથમિક સેક્રેટરી કાઉન્સેલિંગ કરીને જે પૂછપરછ કરવામાં આવી છે એમાં પણ સાગર રસિક ડાંગરનું નામ એને કીધેલું છે. સાગર રસિક ડાંગર જે છે આરોપી એણે પોતે પણ પોતાનો ગુનો કબૂલ કરેલો છે અને આ દીકરી છે એ સગીરા છે અને માનસિક અસ્વસ્થ છે. આવનારા દિવસોમાં ફરી એક વખત સાયકેટ્રિક કાઉન્સિલર જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે એમાંથી અલગ અલગ સાયકેટ્રિકની જે ટીમ છે એના દ્વારા એનું કાઉન્સેલિંગ કરીને મહિલા કાઉન્સેલરની હાજરીમાં અન્ય પૂછપરછ કરવામાં આવશે જેથી કરીને આ સગીરા ઉપર અન્ય કોઈ વ્યક્તિએ બીજી કોઈ રીતે શારીરિક અડકલાપે છેડછાડ એવું કોઈ પણ સમય દરમિયાન કરેલું હોય તો એવા વ્યક્તિનું પણ આ ગુનાની અંદર આરોપી તરીકે નામ ખોલી દેવામાં આવશે. હાલના તબક્કે ગુનો દાખલ કરીને તમામ મેડિકલ અને તમામ તપાસ કરી લેવામાં આવી છે અને સગીરા અસ્વસ્થ છે એટલે એના માતા પિતાની જે ઈચ્છા છે એ અનુસંધાને કોર્ટમાં મંજૂરી મેળવીને આ બાળકીને તાત્કાલિક ધોરણે ગર્ભપાત કરવાની કાર્યવાહી પણ અમે